આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા કામરેજ સુરત ભાવનગર મીડિયાને આજે એક વર્ષ પૂર્ણ થયું જે આખું વર્ષ સંપૂર્ણપૂર્વક સક્સેસફુલ થયું લાખો લોકોએ માણ્યો જોયું જાણ્યું અને અમુને આનંદ થાય છે કે અમારા મંત્રી સાહેબ તેમજ બ્યુરો ચીફ સાહેબ તેમને બરાબર ધ્યાન આપ્યું અને અમુને સપોર્ટ મળ્યો અમુ પત્રકાર ભાઈઓને તેમને પૂરોપૂરો સપોર્ટ આપ્યો અને અમુને માન સન્માન આપ્યું સાથે ઘણી બધી હસ્તીઓ જેમ કે રાજકારણીઓ તેમજ ફિલ્મી હસ્તીઓ એ આ તમામ સમાચાર ભાવનગર મીડિયાના જોયા અને માણ્યા આ સાથે મારા ખ્યાલથી અઢારથી વીસ ગામ કામરેજ તાલુકાના સુરત જિલ્લાના તલાટી સાહેબો તેમજ સરપંચ સાહેબો દરેકે પૂરેપૂરો લોકડાઉન વખતે અમને સપોર્ટ કર્યો તે બદલ એમનો પણ આભાર માનીએ છીએ અને ફરી વખત અમને આવો ચાન્સ મળે અને આમંત્રણ આપે તો અમે એના માટે તૈયાર રહીએ છીએ કાયમ માટે ને લોકડાઉનની અંદર ખૂબ જ મહેનત કરી આ સમાચારો બનાવેલા છે તેમજ લોકડાઉનમાં ઓનલાઈન અમારી મિટિંગ પણ થઈ છે તે આપ જોઈ શકો છો નમસ્તે મિત્રો આ વિડીયો મે ખાસ સંજયભાઈ હિંગુ માટે બનાવ્યો છે એમને હું ઘણા વર્ષોથી ઓળખું છું અને ઘણી વાર એમણે સારા સોશિયલ કામ સુરતમાં કર્યા છે તો મારે ખાસ કહેવાનું કે ભાવનગર મીડિયામાં તમારા ન્યૂઝ જોયા અને બહુ ખુશ થયો કે આ કોવિડ નાઇન્ટીન એટલે કોરોનાની આવી મહામારીમાં પણ તમે જે લોકો બિચારા રોજ કમાઈ કમાઈને ખાવા વાળા એવા પરિવાર માટે બહુ જ સરસ કામ કર્યું છે અને ખાસ કરીને તો હું કહીશ કે યુવા દરજી સોશિયલ ગ્રુપ હા આ યુવા દરજી સોશિયલ ગ્રુપના બેનર હેઠળ તમે આ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક વાત્સલ્ય કાર્ડ કઢાવીને આપ્યું એ બહુ જ સરસ કામ કર્યું અને એના માટે હું તમને બધાને અભિનંદન આપું છું દાદ આપું છું સાથે સાથે મનીષભાઈ સોલંકી તથા ગૌતમભાઈ ગોહિલ પ્રમોદ હિંગુ વિનોદ ગોહિલ પરેશ સોલંકી મહેશ સરૈયા તથા ભાવનગર મીડિયા આ બધા હું અભિનંદન પાઠવું છું અત્યારે પરદેશ છું પણ ટૂંક સમયમાં મુંબઈ આવવાનો છું તો ત્યાં સુધી તમે બધા જ આરામથી રહો ખુશ રહો અને કોરોનાથી ડરતા નહીં કારણ કે રાત પછી રાત નથી થતી અને આપણી સવાર પણ આવશે આ વગર વિઝાનો વાયરસ છે ભાઈ એનો અંત તો આવવાનો જ છે પણ તકલીફ એ પડે છે કે ક્યાં ચાલે છે કેમ ફરે છે એનો પડછાયો પણ દેખાતો નથી પણ આપણે એને પતાવી તો દઈશું જ લોકડાઉનમાં રહેવો અને Sărcării neamor nu pădeni cărora